की रात उंगाई नहीं कि तो शाने दारो उगन कॉम काट लिया वाघनू आसे रात हो का दागू पड़ा कोई तो उंजाए तो हमारे हाथ वेला वाघ जो एक बार रात उठे उठे टाइम ना जो वारो भाई रात तो हुई रात पर आबरू मारी जाए का फिर पांच जोड़ा बच्ची बोली रहा है सुका मुसो पकड़ी नाल वालो था वाघनू कशो आबरू ना जाए जे बोलिया है बोलिया पसे शोती आबरू जती छे पड़ा गमे ते थई जाए पड़ा कॉम करू पर जो बाजू બીવાઈ પડી ના રહેવાનું હોય ધોકો લઈને ને કરવું તો પડે જ કે જીવન બીક લાગતી હોય તો શેલાખંડ માં બે ગોદડા ઉઠીને હોઈ જવાનું બાર નહીં ઊંઘવાનું પણ પોસ્ટ ના હોય તો હું લેવા બોલતા હોત તમે મને હું ગોડો બનાવતા હો કોઈ ટોકર માં પોણી પીવા આવશે પાણી પીતો હશે એ તો સ્વાયા ના પીવા પોણી ટોકર માં એને તો જો પોણી હોય પી લે ના તો જીવન અમે વાળો બનાવીએ એકલ વગડા એટલે પીવા આવશે એ તો ગોમ નો અવાળો છે હજી કોઈ દાડા પૂરા નહીં થયા તમારા બે દાડો માં પકડાઈ જાય કાલ નો દાડો છે કાલ તો જીવડિયા ગમે તે થશે ને કાલે કાલ આખો દાડો દુનિયા તોડી નાખશું પણ વાઘ પકડી ના લીધે હું બસ આખી મૂછ પકડી નાલવાનો હું મૂછ પકડો પકડી નાલવાનો તારી મૂછ પકડી નહીં હાલવાની વાઘ ની મૂછ પકડવાની છે જો તો ખરા ખબર પડે એ તો જીવન ને ભાર્યો છે તે જીવન ને ખબર છે આવું એમાં તો ઉભો નહીં રહેતો એમાં તો કોઈ ફરજા એમાં તો ખબર કે એ તો આવશે એટલે ખબર પડી જ જીવન લાઈન ગોડવા નહી જતા આ તો નહી લાઈન ગોડવા ચાલુ કરી દઈએ જીવન પૈસા આવે તો તમારે મારી ચિંતા કરવાની જરૂર નહીં સોના મોના ઘેર જઈને ઊંઘવાનું કરો બીક ના માર્યા નકર મોદા પડશો ને વાઘનો વાયરો અડ્યો નહી ને એટલે ખાલી વાયરો અડ્યા ને તો હવા મહિના સુધી મોતા મને જીવન બોલા થાય પેલા તો નહીં ધોકા લઈ લઈને ફરે જાય છે જીવન ને કે તમારો કોમ નહીં પાછું રાત હતી દાળો હતો માર્યા વગર ના રહો વાઘનેજી ખબર નહી તમને જીવન ની મહિના ખવો વાઘને અને ગહેરી ઘેલ આવશે ને એ દાળો ખબર પડશે તમને હજી ખબર નહી જીવન ની તમને ગમે તે થાય પણ ગમે તે કરી અમે બે દાડો માં વાઘ પકડી ના લઈ દે હું અમારો આઈડિયા આલ્યો સાથે આપણો આઈડિયા ખરો કોઈને કેવાનો છે તું હું બે જણ જોડીએ પાછા કોઈને કેવાતો છે ને આપણા પેલા પાછા મામા બીજા કોમ કઈ નાખે ચાલો ગોડી રહું ફેટ પડી જાય પાવડા કચેરી માં તો કીએ હું ગોડું તમે ઉપાડો એટલે તો આખો દાળો થતો અરે તારા મોમ
મારા માથાના બાલે જતા ટોકર ઉપાડે એમ અને હારામ હારું એ તો પૈસા આલશો ને એટલે ગમે જેવો ખાડો કરવાનો છે ને તો એ કહી નાખશે તમે કહો મામા કે ભાઈ અમારે થોડું ફોન કરીને કહી આવજો ઈસીબી આવ્યું સર આવ્યું સર ખુશી તો જો એટલે ભાઈ શેઠ ભાઈ રે અંદર જ છું બોલો થોડું કોમ હતું ને મારો ઈસીબી નું ખાલી 15 મિનિટ નું જ કોમ છે પૈસા જે થાય આલ દેહુ કહી નાખે નાખવાનું એટલે ગોડાઈ દઈએ જવાજો મેં સારું કર્યું પણ આટલો ખાડો તો ઘણો થઈ ગયો અને આટલો ગોડતા ગોડતા આપણા બે ત્રણ બે દાવા થતા રહો થોડો પણ્યો આલો પાછું આવશે મામા ભણે વાઘ પકડ્યો પાછું એ તો નોમ તો આવે છે લીટીએ લીટીએ નોમ આવે છે કઈ મીકી હેડ્યો નહીં પૈસા ના આવે ત્યારે પેલા કેવું હતું કે અમારે હું ગામ વાળા ભાડું ઉઘરાણી દઉં નહી ઉઘરાણી દઉં ના હોય તો અમારે પેલા ટેબા ઉતારવાનું છે ને એ દાળ ભેગા હાલી દે તારા મામાના પાસે કશું એ નહી આપણા પાસે હાલ તો કહી દો પછી ની વાત જોઈ દો આપડો અમે આઈડિયા મારો આમ તો શું પાછા પડે છે મોમો ભણો બે એટલી ખબર નહીં પડતી જોરદાર ખાડો કર્યો શું કહું છું ખબર ના આપડે એક મોટો ટેકરો છે હેતરમાં એ ઉતારવાનો છે એ ઉતારી ટેબલ લઈ જવાનો એટલે તમારે દાડો પૈસા ભેગા લઈ દેવું જવા જો તમે તારામ જીસીબી તો નહીં પણ હિસાબમાં જોડી લેવું જે તારી કાયદેસર ને હલવાના છું શો નહી જીસીબી વાળો ને જ બોલાવવાનો અમે બીજા કોઈ ગમે જેટલું કેવું થાય આપડે બંને બોલાવવાનો કોમ હારું છે એટલે કોમ હારું છે અને આવું કોમ તો કરી આલે કે કોક દારો કેતા વેશ ના કીધું કે કોમ અમે કરી આલે છે કરી આલે પણ વ્યવસ્થિત કોમ કરી આલે ખાડો કરી આલે તો મારસ કરવાનો હો અમે કાઈ મે માટા તમે ફાઇનલ થઈ જા જીસીબી વાળા ભાઈ સજે પેલો ટોકન ને કદે એનું પડ્યું છે લઈ આવશું
બકરી નું બચ્ચું હતું, શેરી શેરી દોડ્યા ફટ લઈને પકડાઈ ગયું એટલે હાલી દેવાનું. આ કોઈ એનું મોટું કોમ નહી, આ ગોમ વચ્ચે આખા ગોમ વચ્ચે બોલ્યા છે કે અમે લાઈન હાલી દેશું બે દાડા બરોબર. તો હાલી દેવું પણ આખું ગોમ ખોલી ખોલી મરી ગયું. આપણે બે દાડા રાત દાડો ઉજાગરો કરીને મરી ગયા તોય હાથમાં નહીં આવ્યો, અને બે દાડા સુધી લાઈન પકડી નાલી દે છે. સુધી પકડી નાલી દે હોય તો પકડશી કે જે સાબરી આપણને ખબર છે બેન જ. એ વાત સાચી છે સોમા કાકા, જે બધું છે જાદુ બાદુ મંતર આપણા પાસે છે. ગમે તેમ ગોમ વાળા તૂટી જાય તો કોઈ ઠેકોણું પડવાનું નહીં. ના પડશી ને તોય મેર આવવા નહીં સોમા કાકા. આબરૂ જવાની છે, આબરૂ તો જહત આખા ગોમ વચ્ચે બોલ્યા છે એટલે હપુચી આબરૂ જવાની. આ વખત તો ગોમ વચ્ચે બોલવું આસાન છે પણ કોમ કરવું બહુ કાઠું છે. હું તો કેવું હોકું હોકતાન હોકું પકડતા સોમા કાકા, આ બીજું કશું નહીં. આખું સમય બગાડવા દેવાનું, સમય તો મુઓ બગાડું તો બગાડું પણ આખું ગોમ કે જાળે ચલાવ્યું છે બીજું કોઈ નહીં. અને મને તો એવો કંટાળો આવી ગયો તો ઈવાય નહીં સર આપણે સર આવી છે. એ વાત સાચી પણ હું કઉ છું આ ઉપરથી ગોમ માં બધા ડખલા કરવા ને એના કરતી કશું વાતમાં પડવું જ નહીં. હું તો એવું માનું છું. હું કેવું કયો કોઈ ફાયદો તો થતો નહીં છોક, આ લઈ તો થોડા ઘર ચલાવવા જેવા પૈસા. બેનસ ફાયદો હા, ગોમ નું જ નુકસાન છે. એ વાત સાચી, મગજ કોમ આવતું નહીં. ના હોય તો હેજો થોડી ચાબા પી દે, લાલની ચા પીએ. હું કઉ છું આ તો રાત ની કોઈ વિચાર્યું છે? એ તો બરું વિચારેલું જ છે, જવાનું છે જવાનું છે જવાનું છે. પણ આ તો ફરતા પેલા થઈ ગયા કે આપણે ફરતા હતા તાર સુધી બરોબર હતા બધું કરતા હતા. પણ હવે તો હમલ્યો આપણો દુશ્મન જ ફરતો થઈ ગયો છે. અલે પણ હોક ફરતો એ છે બકરી પારવાના ઉપર. વાઘ પકડવાની વાત નહીં કરતો, બીજી વાત કરું છું પેલી. હા એ વાત સાચી, એ ફરતા આપડે કોમ નહીં થાય. બે દાડા પાછી રજાઓ પડશી કે નહીં પડે ત્યાર સુધી એને ફરશી લાવશી ત્યાર સુધી તો રજાઓ પડવાની કે નહીં. આપણે જે કોમ કરવા જતા ને એ કોમ તો થઈ ગયું ને આપણું. બીજું બધું જવા દો, ચા પીતા ઓળી નહી ચાલો કરવા માંડે ગોમ વચ્ચે આવું છે ખબર તું છે. ઉત્તરાયણ જતી રહી પણ કોમ હારું કર્યું છે કોકને વળી. નકા પક્ષીઓ નો જીવ જોત ખબર પડી પડા આ ભાઈને તો ભેગી કરી ને પણ હારામ હારું કોમ કર્યું છે. પેલા ટોપાર ભાઈ બેહી રે ને ઈવાને જવા જો આખરે ભેગું કર્યું તમે કહું. આ મેં નહીં કર્યું, આપડા જંત્રા ના લાલભાઈ રહ્યા ને હોટલ વાળા. ક્યાં હારી રીતે આ શિવશક્તિ હોટલ વાળા જોરદાર કામ કર્યું. શું કર્યું ખબર છે? આપડા જોગમાયા ટાઈગર ટીમ ની પ્રેરણા થી યાર ઓવા ગોમાં જેવી વાત ફેલાઈ દીધી કે હું આ દોરી લઉં છું બધી, આ પક્ષીઓ નો જીવ ના જાય, કોઈનું ગળું ના કપાઈ જાય, કોઈ ભરાઈ ના રે. એના માટે હોય શું કર્યું ખબર? એનો ભાવ કરી દીધો કિલો ના 50 રૂપિયા, અને પોતાના કિલો ના 50 રૂપિયા આલી પૈસા પાછા લાલભાઈ આલ. હા અને આ તો ખાલી નમૂનો છે, આવી તો 3 ગણી બીજી બારી કુટી બધી દોડી લીધો. વિચાર કરો કેટલું માઇન્ડ દોડાઈને કામ કર્યું. માઇન્ડ તો જવા દે પણ વિચારો કેટલા હારા છે મોણા ના જો નકા બસ જેટલો પક્ષ વાત કરો એ બધો કપાઈ ગયો. ખરેખર જીવન માં તો તમે ખરાબ કરવાના હો જણવા છે પણ સારું કરવાના હાથ જણાવો. જોવા મળે આટલા આપણા આખા વિસ્તાર માંથી પાછી ગમે ત્યાંથી દોડી લાવો અને ગમે તેટલી લાવો તમે ટ્રેક્ટર ભરી લાવો ને તો એનો કિલો ના 50 રૂપિયા ભાવે લઈ લી. જીવન માં હરામ હારું કામ કર્યું છે આપણા ગામ ના પેલા રેમ બે ટોપાર આટલા વર્ષ માટે નહી, આવતા વર્ષે ઉત્તરાયણ માં આરે સ્કીમ ચાલુ ચાલુ જ રહેવાની. પાછી સારું કામ સારું કર્યું છે લાલભાઈ ને ચા પી જવાની બીજા ને
પણ ગામમાં કઈ સારું કામ કરવા નહીં પાછું. તમે જેટલું સારું કરો ખબર નથી, ગામ વચ્ચે બોલ્યા છો ને એનું પૂરું કરો. આ લોકો કામ કરે છે એનું જોઈ થોડું મગજમાં વિચારવાનું રાખ છો. દોયરી ના પૈસા લઈને ચા પીવા જા એ જીવન માં કોમે શું કરે રે? કરે લાલભાઈ ને સારું કામ કરે. તમારે કશું કામ નહીં કરવું, જે તમે કામ આદર્યું છે એ પૂરું કરો. અત્યારે વાઘ પકડવા તો પાવડા કદાચ ટોકન લઈ જવું પડે. ગમે તે કરશું પડે છે તો કાલ નો આખો દાડો પડ્યો છે. માર મામા પાણ ચિંતા કરવા ઉપર થઈને જતા રહ્યું અને તમારી મુદત પૂરી થઈ જાય. કશું ના જતા રહે કે અમે તો ઉપરથી તમારે બીવાઈ નહીં જવું પડશે મને એવું લાગે છે. કેમા ના ના અમે બે દાડા તને ખબર નઈ, આ તો મામો પણ ઓળખ્યા કે ના ઓળખ્યા હારી ઓળખું છું બીજા એવું કોક વાત તો પૈસા ના લે, આ તો પચા લીધા મજૂરી તેલ પડી જાય આવો તો ખબર પડે મજૂરી જતા પુન્યનું કોમ શોધી કર્યું. પેલા લાલભાઈ પાછી પતા લઈને તો ગીતામ ગાલ્યા. ફોન કર્યું તમે લાલભાઈ ને કર્યું છે? કાલ બપોરો ના વેંતા હતા તને અત્યારે કિલો દોયડી થઈ મફત થાય છે. કિલો દોયડી જોયું તમારા બેડું ફરી હું તો કઉ છું થોડા ઘણા પૈસા હું હલાવી દેવડાવું ગામ વાળા પાસેથી અને સુટી જો હું તો આબરું ના જાય પાછી નહીં સુટવાનો છે. કાલ નો આખો દાવો પાડો તો હેડવા માંડો. હું વાત પકડજો ના કરું મને તો એવું જ લાગે છે કે મન્યાનું પકડવા નીકળ્યા એવું ટોકન લઈ કેવા તો કાલ ખબર પડશે. ખબર જ છે બધી તમારી ઓવાની પાછી ખરો ને ચેચેલો પાપડ્યા ભાગે એવો નહીં. ગામ વચ્ચે બક્ત બકી જાય છે પણ ઓવાનું આઈ બન છે મને બધી ખબર છે. માણસ તો મને દીઠ ગમતો જ નહીં જોતો નહીં. આપણે મજૂરી કરી નહીં મજૂરી કરી છે કે ચા પીવા માટે ગમે તે કરીએ અમે તારે શો ધોવાના હોય તારે એના કુદાના હાલ દીધા એટલી તો ગરમી કરે છે. પાછો તું ફોન કરા માર તો શોય કરવું નહીં. કૂતરા ના દાવ તો ફોન કરી લડવા લેતા ખબર હે રોટલો ખાવા તો કૂતરા ગળો થઈ ગયો એટલો ભણા. તારા મામા ને આબરૂ કાઢવા નહીં નહીં તો ગામ માં વાતો થવા માંડીશ. પાછી વાતો કોઈ ના કરો કાલે કોમ થઈ જશે એની ચિંતા કરશો નહીં. વાતો તો કરી કરી થાકી જશું પણ કોમ કરશું તો દેખા કે નહીં દેખા ગામ વાળો ખબર પડતી નહીં એટલી. જય માતાજી. મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.